નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આ પ્રકારના જે આપણે દાખલા ગણી છીએ એમાંનો એક દાખલો, જો ઓ કેન્દ્રવાળા બે સમકેન્દ્રી વર્તુળો જેનું કેન્દ્ર ઓ છે, ઓ કેન્દ્ર સમકેન્દ્રી કેને કહેવાય, જેનું કેન્દ્ર એક જ હોય અને ત્રિજ્યા અલગ હોય, કેન્દ્ર એક જ ત્રિજ્યા અલગ એટલે અહીંથી આ ત્રિજ્યા મોટા વર્તુળની થઈ, ઓથી બી સુધીની હોય નાના વર્તુળની ત્રિજ્યા થઈ, તો ઓ કેન્દ્રવાળા બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા અનુક્રમે 7, નાનાની 7 ને મોટાની 14 સેમી હોય તથા ખૂણો એઓ સી 40, એ ઓ સી 40નો ખૂણો છે એટલે એ વૃતાંશનો ખૂણો થયો 40, ત્રિજ્યા પણ આપેલી છે નાના મોટાની, એટલે બે વૃતાંશ બની ગયા, કેટલા બે વૃતાંશ, એક નાનો વૃતાંશ નામ આપો તો ઓ બી ડી, ઓ બી ડી, અને મોટા વૃતાંશની વાત કરીએ તો ઓ એ સી, બે વૃતાંશ, બેનો ખૂણો 40 જ, બેમાં ત્રિજ્યા અલગ, નાનાની 7 મોટાની ત્રિજ્યા 14, એવો સી 40 હોય તો આપેલ આકૃતિમાં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું છે, આ જે રંગીન ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવું છે, તો સ્વાભાવિક જ છે કે રંગીનનું ક્ષેત્રફળ આપણને કેવી રીતે મળશે, કે મોટો વૃતાંશ ઓ એ સી મોટા વૃતાંશમાંથી નાના વૃતાંશનું ક્ષેત્રફળ બાદ, મોટા વૃતાંશના ક્ષેત્રફળમાંથી નાના વૃતાંશનું ક્ષેત્રફળ બાદ, મોટો વૃતાંશ એટલે ઓ એ સી, એની અંદર આ આવી જાય, બધું આવી જાય, આ જે ભાગ ખાલી છે ને એ આવી જાય મોટામાં, એમાંથી નાનો એટલે આટલો બાદ કરી નાખી પાછો એ, એટલે આપણને રંગીન મળે, તો પહેલાં તો લઘુ વૃતાંશ મોટું લઈ લઈએ, ઓએસી લઘુ વૃતાંશ ઓએસી માટે એમ કરીને ત્રિજ્યા આર બરાબર 14 સેમી, થીટા બરાબર 40, આ લઘુ વૃતાંશ ઓએસી માટે, તો હવે લખશું લઘુ વૃતાંશ ઓએસીનું ક્ષેત્રફળ બરાબર થીટાન છેદમાં 360 ગુણ્યા પાય આર સ્ક્વેર, પાય આપ્યો છે નહીં, ચાલો થીટા એટલે 40 છેદમાં 340 ગુણ્યા પાય એટલે આર એટલે 14 ગુણ્યા 14 4 નવા 36 7 2 14 ભલે રહ્યું, હવે 22 દો 44 ગુણ્યા 14 616 છેદમાં 9 સેમી સ્ક્વેર, આને આપણે દશાંશમાં જ જવું, મેં કીધું ને મોટા ભાગે જવાબ તમારે આ રીતના આપ્યા હોય છે, તો ભલે અપૂર્ણાંકમાં ભલે રહ્યો, 616 છેદમાં 9 સેમી સ્ક્વેર, તો આ લઘુ વૃતાંશ ઓએસીનું આપણે મેળવ્યું, લઘુ વૃતાંશ ઓ એ સી, લઘુ વૃતાંશ ઓએસી માંથી બીજો લઘુ વૃતાંશ ઓ બી ડી બાદ કરી નાખશું એટલે આપણને રંગીન ભાગ જ મળશે, આકૃતિમાં જોઈને જ ખ્યાલ આવી જવો જોઈએ, થીટા આપ્યો છે બેયને, બેયની નાના મોટા વૃતાંશની ત્રીજી આપી છે,
તો થીટા બેયનો સરખો રાખવાનો, ત્રિજ્યા બેયમાં અલગ રાખશું, પછી બેયનો જે ડિફરન્સ છે તફાવત એ શોધશું, એટલે આપણે રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી જશે. તો આ મળ્યું, આ આપણને મળ્યું લઘુવૃતાંશ ઓએસીનું ક્ષેત્રફળ. હવે લઘુવૃતાંશ બીજું નામ આપશું ઓબીડી. ઓબીડી માટે એમ કરીને ત્રિજ્યા આર બરાબર નાનો હોય ને એટલે સાત, અને થીટા બરાબર 40. હવે લઘુવૃતાંશ ઓબીડી નું ક્ષેત્રફળ બરાબર થીટા છેદમાં 360 ગુણ્યા પાય આર સ્ક્વેર. થીટા એટલે 40 છેદમાં 360 ગુણ્યા 22 સતમાંશ ગુણ્યા આર એટલે 7 ગુણ્યા 7 સાત સાત ગયા 40 નવા. અહીંયા મળશે આ 7 ગયા 22 હતા 154 ના છેદમાં 9 સેમી સ્ક્વેર. આ 616 ના છેદમાં 9 સેમી સ્ક્વેર, આ મળ્યું 154 ના છેદમાં 9 સેમી સ્ક્વેર. હવે મોટા વૃતાંશમાંથી નાનો વૃતાંશનું બાદ એટલે આપણને ડિઝાઇન આપણે શું કહે રંગીન ભાગનું ક્ષેત્રફળ મળે. હવે શું લખશું, રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર લઘુવૃતાંશ ઓએસી નું ક્ષેત્રફળ માઇનસ, તમે લાઇનમાં લખજો, માઇનસ લઘુવૃતાંશ ઓબીડી નું ક્ષેત્રફળ. હવે લઘુવૃતાંશનું છે એટલે ઓએસીનું છે 616 છેદમાં 9 માઇનસ આ છે 154ના છેદમાં 9. હવે બેયના છેદ સરખા, જો આપણે આને સમછેદી કહીશું, સમછેદીના સરવાળા બાદ બાકી આપણે ખ્યાલ છે કે જેના છેદ સરખા તો ઉપરની બાદબાકી હોય તો બાદબાકી ને સરવાળા હોય તો સરવાળા કરી નાખવાના, અને છેદમાં ખાલી એક જ 9 આવશે. શું આવશે? સમછેદી છે એટલે એક જ 9 મૂકી દઈશું ઉપરનાની બાદબાકી, એને કહેવાય સમછેદી. જો છેદ જુદા હોય તો વિષમછેદી સરવાળા બાદબાકી થાય. વિષમછેદીમાં હંમેશને માટે લસા લેવો પડે, આટલું યાદ રાખજો. સમછેદીમાં લસા ન લેવો પડે, જે છેદ હોય એ જ મૂકી દેવાનો એક જ છેદ. તો શું થશે, છેદમાં 9 એક જ ઉપર આવશે 616 માઇનસ 154. 616માંથી 154 બાદ 6માંથી 4 જાય તો 2, 1માંથી 5, 10, 15માંથી 9 જાય તો એટલે 11માંથી 5 જાય તો 6, અને 5માંથી 1 જાય તો 4. ચારસો 62ના છેદમાં 9 સેમી સ્ક્વેર.
હજી આનું અતિ સંક્ષિપ્ત રૂપ આપી શકાશે, એટલા માટે આપી શકાશે કે આને ત્રણ વડે ભાગી શકાય, નવને ઉપરની રકમને ત્રણ વડે ભાગી શકાય કે નહીં એ પહેલાં આપણે જોઈ લઈ કે જેનો સરવાળો, આ બધાનો સરવાળો કરો, ચાર ને છ દસ, દસ ને બે બાર, બાર ને ત્રણ વડે ભાગી શકાય તો આપેલી રકમને ત્રણ વડે ભાગી શકાય. આની ચાવી, ત્રણની ચાવી, જે રકમને ત્રણ વડે ભાગી શકાય બરાબર, તો એનો જે સરવાળો કરો ને એને ત્રણ વડે ભાગી શકાતો હોવો જોઈએ. તો છ ને ચાર, દસ ને બે બાર, બાર ને ત્રણ વડે ભાગી શકાય એટલે આને ત્રણ વડે ભાગી શકાય છે. તો આને ત્રણ વડે, આને ત્રણ વડે એટલે ચારસો બાસઠ, ત્રણ એકુ એક, છ ત્રણ પચા પંદર, એક બે ત્રણ ચોકુને બાર, એકસો ને ચોપન આવશે. તો એ જવાબ આવશે એકસો ને ચોપન છેદમાં આને ત્રણ સેમી સ્ક્વેર. આ રંગીન ભાગનું ક્ષેત્ર પણ આપણને મળશે. અતિ સંક્ષિપ્ત રૂપ જ્યાં લુગી અપાય ત્યાં સુધી આપવાનું. તો આ રીતે આવી આકૃતિ આપી હતી અને આપણે એમાંથી રંગીન ભાગનું ક્ષેત્રફળ આ રીતે મેળવ્યું. સ્ટેપ બાય સ્ટેપ બે વૃત્તાંશના નામ આપી દેવાના, ઓ એ સી, ઈ પહેલાં લઘુ વૃત્તાંશ ઓ એ સી માટે ત્રિજ્યાને થીટા મૂકી દીધા, ચૌદ ને ચાલીસ, પછી એનું સૂત્ર મૂકીને ઈ શોધ્યું, પછી બીજો લઘુ વૃત્તાંશ ઓ બી ડી, ઓ બી ડી એટલે નાનો નાનો લઘુ વૃત્તાંશ, એના માટે ત્રિજ્યા આર સાત અને થીટા ચાલી, એનું સૂત્ર મૂકીને એની કિંમત શોધી, પછી મોટા વૃત્તાંશમાંથી આ નાનો વૃત્તાંશ બાદ કર્યો એટલે આપણને રંગીન ભાગનું ક્ષેત્રફળ છે એ મળે. રંગીન ભાગનું ક્ષેત્રફળ
આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાર સેમી બાજુવાળા ચોરસના ચોરસના પ્રત્યેક ખૂણે એક સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો ચતુર્થાંશ ભાગ વર્તુળનો ચતુર્થાંશ ભાગ કપાયેલો છે. તથા બે સેમી ત્રિજ્યા બે સેમી વ્યાસવાળું એક વર્તુળ પણ કાપ્યું. બે સેમી ત્રિજ્યા નહીં પણ વર્તુળ, અલા વ્યાસ છે, બે સેમી વ્યાસવાળું વર્તુળ પણ કાપેલું છે. ચોરસના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. ચોરસના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. ચાલો, હવે આટલો રંગીન ભાગ છે, એબીસીડી નામ આપ્યા છે,
तो आपेल आकृति में दर्शाव्या प्रमाणे चार सेमी बाजू आ बाजू नुं माप छे चार सेमी बाजूवाला चौरसना प्रत्येक खूणे आ खूणे खूणे एक सेमी त्रिज्यावाला वर्तुळनो चतुर्थांश વર્તુળનો ચતુર્થાંશ છે ને એ એક સેમી ત્રિજ્યાવાળો છે. એક સેમી ત્રિજ્યાવાળો વર્તુળનો ચતુર્થાંશ, એનો મતલબ અહીંથી આટલો એક સેમીનો ભાગ આપણે કહી શકીએ. આટલો ભાગ કેવો હોય ને આ કેટલો એક સેમી. આ એક સેમી જેટલો ભાગ છે પ્રત્યેક ચતુર્થાંશનો. ચતુર્થાંશ એટલે વર્તુળનો ચોથો ભાગ. આમ જુઓ તો પ્રત્યેક ચોથો ભાગ છે, ચારેય ભાગને ભેગા કરી એટલે એક વર્તુળ જ બની જાય. ચારેય ભાગને ભેગા કરી એટલે એક આખું વર્તુળ જ બની જાય. પણ ચતુર્થાંશનું કીધું એટલે આપણે ચતુર્થાંશ કહી, વર્તુળનો ચોથો ભાગ. એક પ્રત્યેક ખૂણે છે ને એક ચતુર્થાંશ ભાગ કપાયેલો છે, આ કપાયેલો છે. અને બીજું કીધું એ બે સેમી વ્યાસવાળું વર્તુળ પણ છે, તથા બે સેમી વ્યાસવાળું એક આ વર્તુળ છે, એનો વ્યાસ બે સેમી છે. કેટલો છે? બે સેમી. હા, એ છે. તો ચોરસના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધવું છે. ચોરસનો બાકીનો ભાગ એટલે ચાર ચતુર્થાંશ અને મધ્યનું વર્તુળ, એટલું બાદ કરવાનું છે ચોરસમાંથી. આ બાદ અને ભેગું આ બાદ, બાકીનો ભાગ એટલે જે આ રંગીન છે એ, એનું આપણે શોધવું છે. તો ચોરસ માટે, ચોરસ એ બી સી ડી માટે બાજુ કેટલી? બાજુ બરાબર ચાર સેમી. તો ચોરસ એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ એટલે ચારનો વર્ગ 16. ચાલો આ એક આપણને મળ્યું ચોરસનું. હવે વાત કરવી છે ચારેય ખૂણે ચતુર્થાંશ છે ને, તો પ્રત્યેક ચતુર્થાંશ માટે ત્રિજ્યા તો ગોતવી પડે આપણે છે ને. પ્રત્યેક ચતુર્થાંશ માટે ત્રિજ્યા આર કેટલી છે? એક સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો, એક સેમી. પ્રત્યેક ચતુર્થાંશ માટે ત્રિજ્યા આર કેટલી? એક. તો એવા કેટલા ચતુર્થાંશ છે? એક, બે, ત્રણ ને ચાર. તો સીધું જ કહી, માટે ચાર ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર, તો કે ચાર ગુણ્યા કરીને, ચાર તો છે જ આગળ, ચાર ગુણ્યા ચતુર્થાંશનું સૂત્ર શું? વર્તુળનું પાયાર વર્ગ. તો ચતુર્થાંશનું આગળ એક ચતુર્થાંશ પાયાર સ્ક્વેર. આ ચતુર્થાંશનું સૂત્ર બન્યું. આ ચાર તો આગળ છે જ, ચારના ભેગા મૂકી દઈએ ચાર, અને ચતુર્થાંશનું સૂત્ર એકના છેદમાં ચાર પાયાર સ્ક્વેર. અર્ધવર્તુળ હોય તો એકના છેદમાં બે પાયાર સ્ક્વેર. તો ચાર ચાર ગયા પાઈ આર સ્ક્વેર. પાઈની કિંમત 22/7 છે. હાલો 22/7 ગુણ્યા આર એટલે એક સેમી. તો એક ગુણ્યા એક એટલે ખાલી 22/7 જ આવશે. 22/7 સેમી સ્ક્વેર. આ આપણને મળ્યું ચતુર્થાંશનું ક્ષેત્રફળ, યાદ રાખજો. હવે બીજું શું કીધું એ? તથા બે સેમી વ્યાસવાળું વર્તુળ પણ કાપેલું છે. બે સેમી છે એટલે એને એ મધ્ય વર્તુળ આપણે કહીશું. મધ્ય વર્તુળ માટે ત્રિજ્યા આર, વ્યાસ આપ્યો હોય ને 7 એટલે 2 સેમી, તો ત્રિજ્યા આર બરાબર 2/2. બરાબર 1 સેમી. મધ્ય વર્તુળનું ક્ષેત્રફળ બરાબર
पाई आर स्क्वेर बावीस सतमांश गुणा आर एटले एक गुणा एक बावीना छेद में सात ये बावीस सतमांश थी। तो हवे चौरसना बाकीना भागनु क्षेत्रफळ चौरसना बाकीना भागनु क्षेत्रफळ बराबर सीधू ज मूकी दे आपणे ओलू चौरसनु आखू सोळ हतुं ने सोळ माइनस सोळ माइनस करीन आ बेनो सरवाळो थशे ने आनो नानो आ बे आखे आखू सोळ छे एमांथी आ बेनो सरवाळो बात करवो है समझाणू आनो नानो सरवाळो बात करवो है तो सोळ माइनस करीन बावीस सतमांश वत्ता बावीस सतमांश बराबर करीन सोळ माइनस बावी ने बावी चुम्मालीस चुम्मालीस छेद में सात बराबर सात लसा लियो एटले हवे सात आने गुणशे सोळ सत्ता एक सौ बार माइनस चुम्मालीस है चुम्मालीस ने छेद में सात बराबर छप्पन ने बार छप्पन ने अड़सठ ना छेद में सात सेमी स्क्वेर बराबर चालो अड़सठ ना छेद में सात सेमी स्क्वेर जो विचारजो तमे आ रीते बनू है सोल में आ बेनो सरवाळो बात करवानो छे अथवा तो अमे थाय आमांथी माइनस करीन आ ये पाछा माइनस करीन आ तो ये आलशे सोल माइनस बावीस सतमांश माइनस बावीस सतमांश एम मूकशो तो चालशे विचारजो सोल माइनस बावीस सतमांश माइनस बावीस सतमांश एम मूकशो तो पण चालशे बराबर अथवा तो सोल में आ बेनो सरवाळो बात करो तो भले एटले आ रीते आ दाखलो छे ई तमे व्यवस्थित गणजो हवे पछीनो लेक्चर में अपने वधु दाखला जोशु अस्तु।